કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છી સાહિત્ય મંડળ દ્વારા 80મો ઔત્સવ કાર્યક્રમ અને કવિ સંમેલન યોજાયું હતું. કચ્છી સાહિત્ય મંડળ ભુજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા ગઝલકાર અને કચ્છી કવિ વ્રજગજ કંધનો અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર કાંતિલાલ ગોર, લાલજી મેવાડા, ગૌતમ જોશી, કૃષ્ણકાંત ભાટિયા, જયંતિ જોશી, સંજય ઠાકર જેવા ખ્યાતનામ કવિઓ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ વિશે વિશેષમાં તો એ જ કહેવાનું છે કે કચ્છી ભાષામાં જે એક અનોખા સર્જકો છે, એમાંથી જો બીજી ભાષાઓમાં કોઈને પણ જો મૂકવા હોય આપણને, એવા જો આપણે ગણ્યા ગાંઠા નામ લઈએ તો એમાં વ્રજગજ કંધનું નામ આવે, આવે ને આવે જ. એટલે આજના તબક્કે મારી તો આખી એવી ઈચ્છા બી એવી છે, અને હું આજે બધાને કહેવાનો પણ છું કે કચ્છીના જે સર્જકો, ખાસ કરીને જે બીજી ભાષાઓમાં ઊભા રહી શકે અને બીજી ભાષાઓ પણ એના વિશે જાણી શકે, એ માટે આપણે ગુજરાતીમાં તેમજ બીજી ભાષાઓમાં કચ્છી શું છે, કચ્છી સર્જકો શું છે એ વાત પહોંચે એના માટે પ્રયાસ કરે. એટલે હું માનું છું આજનો જે પ્રસંગ છે એ એટલા માટે પણ મારી રીતે મહત્ત્વનો છે. અને વ્રજગજ કંધ તો કચ્છી શાયરીમાં બહુ મોટું નામ, એના વિશે તો ઘણા લોકોએ ચર્ચાએ કરેલી છે, એમણે વાર્તાઓ પણ બહુ સારી લખેલી છે, પણ એક જ છે કે માત્ર કચ્છીમાં લખ્યું છે. અને બીજી રીતે જોઈએ તો અમારી જ્ઞાતિની રીતે, હું એક કચ્છી બ્રહ્મક્ષત્રિય અને એ પણ કચ્છી બ્રહ્મક્ષત્રિય એટલે ખત્રી તરીકે ડૉક્ટર જયંત ખત્રી બકુલેશ, પછી નારાયણ શનિશ્ચરા, પછી ચોથું કોઈનું પણ નામ હોય તો વ્રજગજકંધનું છે. અને એ 80 વર્ષના થયા છે અને હજુ લાંબુ ને લાંબુ જીવે અને વધુ ને વધુ આપણે એનો લાભ આપે એવી મેચ્છા.